કેમ છે મિત્રો મજામાં આપણે હવે જે યુનિટ ટેસ્ટ છે એની અંદર આપણે ચેપ્ટર નંબર એક બે ને ત્રણ છે ત્રણેય ચેપ્ટર આમ તો બહુ જ ઇઝી છે કારણ કે એકદમ વાંચવાના છે એમાં નથી કોઈ બહુ એટલું બધું જાજુ વર્ક કે એવું કે નથી એવી કોઈ આકૃતિઓ પણ કેટલાક અગત્યના શબ્દ આવે તેને આપણે ક્રમશઃ સમજવા પડે એટલે અત્યારે મેં તમારી સમક્ષ આખા વિડીયો લેક્ચરમાં આપણી ટેક્સ્ટ બુક છે એ જ તમારી સામે મૂકી દીધી છે કે જેને આપણે વન બાય વન લાઇન ટુ લાઇન એક એક શબ્દ એની અંદર જે આવેલા છે એને સમજવાનું વાક્યની અંદર શું કહેવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કરશું પછી એના સવાલો આવશે એ આપણે જોઈશું ખરેખર આ એકમ નંબર વન એટલે કે યુનિટ નંબર વન છે જેમાં સજીવ વિશ્વની વિવિધતાઓ વિશે ભણવાના છે અને આ યુનિટની અંદર આ એકમની અંદર મુખ્યત્વે આપણે ચાર યુનિટ આ ચાર પ્રકરણો આપણે જોવાના છે પ્રકરણ નંબર એક સજીવ વિશ્વ પ્રકરણ નંબર બે જૈવિક વર્ગીકરણ પ્રકરણ નંબર ત્રણ વનસ્પતિ સૃષ્ટિ કે જેમાં આપણે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણ વિશે જોઈશું અને પ્રકરણ નંબર ચાર સૃષ્ટિ બરાબર છે તો મુખ્યત્વે તમે જોવા જાઓ મિત્રો તો આવી રીતના આવા ચાર ચેપ્ટર આપણે બેઝિકલી આપણે આપણા અભ્યાસક્રમને અનુલક્ષીને યુનિટ નંબર એકની અંદર આપણે લેવાના છીએ અને એનો આપણે સરસ રીતે આપણે એનો અભ્યાસ પણ કરવાના છીએ તો હવે આપણે આગળ એના અભ્યાસક્રમને અનુલક્ષીને જઈએ કે આગળ શું કહેવા માગે છે આગળનું આ ચેપ્ટ આ પેજ છે એ માત્ર એનો ઇન્ટ્રોડક્શન માટે છે એ તમે વાંચજો પછી એક અનસર્ડ માયરની એક થોડો પરિચય આપ્યો છે કે એમણે આ વર્ગીકરણ વિશે ખૂબ અને આ બધા સજીવ વિશ્વ વિશે થોડી ઘણી માહિતી આપી હતી ટ્રીપન કોન બાયોલોજી તરીકે પણ એને ઓળખાય છે તો એના વિશે થોડું ઘણું તમે વાંચી લેજો અને ખરેખર આપણું ચેપ્ટર હવે ચાલુ થાય છે પ્રકરણ નંબર એક બરાબર છે તો પ્રકરણ નંબર એક સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ વિશે આપણે હવે વન બાય વન વાક્ય વાંચી અને એના વિશેની માહિતી પ્રાપ્ત કરવાની કોશિશ કરવાની છે તમને પણ કોઈ વસ્તુ ના સમજાય તો પછી મને પર્સનલી વોટ્સએપમાં પણ એ લખીને તમે સમજ કહી શકો છો કે સર મને આ શબ્દ ના સમજાણો તો આપણે એ પણ સમજાવવાની ટ્રાય કરશું પણ મોટા ભાગે મારા આ લેક્ચર તમે બરાબર સાંભળશો ને એટલે તમારે લોકોને બરાબર એનું પાક્કું અને બધા શબ્દો આપણે એની અંદર વણી લઈશું એટલે તમને મુશ્કેલી નહીં થાય બરાબર સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પમાડી દેવી છે સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાઓનો એક્સ્ટ્રા ઓર્ડિનરી હેબિટેટ્સ એટલે કે આપણી આજુબાજુ તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી હેબિટેટ્સ તમને મારે તમને બહુ સાદી રીતના સમજાવી હોય તો એમ કહું કે તમે રણમાં જાઓ તો તમે કયો ઓહો ત્યાં તમને કેટલા મસ્ત મસ્ત ઊંચા ઊંચા ડુંગરા જોવા મળ્યા ત્યાં તમને ખબર જ છે કે એકદમ મસ્ત રેતાળ પ્રદેશ હોય ત્યાં ડુંગરા ના હોય તો એ ઓર્ડિનરી હેબિટેટ્સ કહેવાય એવી રીતના તમે હિમાલયમાં હિમા આચ્છાદિત પર્વતો તમે જુઓ અથવા કોઈક સમુદ્ર કિનારે જાઓ અથવા તમે કોઈક નદી પાસે તમે જાઓ અથવા કોઈક જંગલમાં જાઓ તો આ બધા છે ને એક્સ્ટ્રા ઓર્ડિનરી હેબિટેટ્સ અથવા તો કુદરતી સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો છે અને દરેક નિવાસસ્થાનોને નૃકસીને ચોક્કસ પ્રકારના શું હોય છે પ્રાણીઓ રહેતા હોય ચોક્કસ પ્રકારની વનસ્પતિઓ રહેતી હોય દાખલા તરીકે હું કેરલા જાઉં ને સમુદ્ર કિનારે જાઉં તો મને ખબર છે ત્યાં મસ્ત મજાની મને શું મળશે કેટલી બધા નાળિયેરીને એવા બધા વૃક્ષો જોવા મળશે ઉપરાંત ત્યાં પેરિયાર કરીને સેન્ચુરી છે કેરિયા કેરલામાં મુનાર પાસે થેકડી પાસે બરાબર છે તો ત્યાં આપણને એલિફન્ટ એટલે કે હાથીઓ જોવા મળે છે એવી રીતના હું હિમાલયની અંદર જાઉં તો મને ત્યાં શું મળશે પાઇન દેવદાર એવા ઊંચા ઊંચા વૃક્ષો જોવા મળશે કાશ્મીર તરફ જઈએ આપણે હિમાલયન રેન્જમાં તો કસ્તુરી મૂર મૃગ જોવા મળશે બરાબર છે તો સૌને પોતપોતાની લાક્ષણિકતા છે આપણે સાસણગીરમાં જઈએ તો આપણને કેમ સિંહ ત્યાં જ જોવા મળે બીજા આખા જ ઇન્ડિયામાં અથવા તો આખા એશિયામાં બીજે કોઈ પણ જગ્યાએ તમને એની સિવાય સિંહ જોવા નહીં મળે જેને આપણે એશિયાટિક લાયન કહીએ છીએ તો આ બધી સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી હેબિટેટ્સ છે બરાબર છે એને અનુલક્ષીને જે આખો પેરેગ્રાફ સમજાયો છે જેવા કે ઠંડાગાર પર્વતો પાનખરને પર્ણપ્રાપ્તી જંગલો મહાસાગરો મીઠા પાણીના જળાશયો રણ કે ગરમ પાણીના ઝરા કે જેમાં આપણે સજીવો જોવા મળે છે અવાક કરી દે છે આપણને એમ આશ્ચર્ય ચગાડ દે ઝડપવાન ગોળો સ્થળાંતરિત થતા પક્ષીઓ વેલી ઓફ ફ્લાવર્સ કે જે ઉત્તરાખંડની અંદર તમે કેદારનાથને બદ્રીનાથ એવું કદાચ સાંભળેલું હશે તો તમે બદ્રીનાથના રસ્તે તમે જાઓ ત્યારે વેલી ઓફ ફ્લાવર્સ ખાસ કરીને જુલાઈ એન્ડમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે અઢી મહિના સરસ મજાને પાંચ સાત કિલોમીટરની અંદર એટલા સુંદર ફૂલો ખીલે છે ત્યાં બરાબર ને એ જ મોસમમાં ખીલે છે એટલે એને વેલી ઓફ ફ્લાવર કહેવાય છે બરાબર છે તો એવા આપણે વેલી ઓફ ફ્લાવર હુમલો કરતી શાર્ક આ બધાની સુંદરતા આપણને તેની પ્રત્યેનો આદર ભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે વસ્તીના સભ્યો વચ્ચે અને સમુદાયની વસ્તી વચ્ચેની પરિસ્થિતિય સંઘર્ષ અને સહકાર ઇકોલોજીકલ કોન્ફ્યુસ અને કોર્પોરેશન બરાબર છે આપણે શાસણમાં ગયા હોય અને સી આપણી સામે ઊભો હોય તો આપણે શું કરવાનું તો આપણે કશું ના કરવાનું હોય જે કરશે એ બધું સી કરશે તો ઈ શું કહેવાય પરિસ્થિતિકીય સંઘર્ષ કહેવાય પરંતુ ત્યાં સરસ મજાનું એક તમે વૃક્ષારોપણ કરો તો તમે એની અંદર પરિસ્થિતિની અંદર સહકાર આપ્યો કહેવાય તથા તેવી જ રીતે કોષની અંદર રહેલી આણવીય ભરચકતા એટલે કે મોલેક્યુલર ટ્રાફિક કે જેના વિશે થોડી ઘણી માહિતી આપણે ચેપ્ટર નંબર આઠ ભણીએ છીએ એની વિશે તો વાત કરીએ જ છીએ પણ વધારે ડિટેલમાં આપણે ધોરણ બારની અંદર જ્યારે આપણે ચેપ્ટર નંબર પાંચ અને છ જનીન વિદ્યા વિશે ભણશું ને ત્યારે તમને મોલેક્યુલર સ્ટ્રક્ચર્સની એ બધા વિશે ખબર પડશે ડીએનએની આણવીય સંરચના ખબર પડશે આરએનએનું શું કામ છે પ્રોટીન સંશ્લેષણ કેમ થાય છે એ બધી જ મિત્રો માહિતી તમને ત્યારે મળવાની છે પણ આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે એ સવાલ બે ગર્ભિત પ્રશ્નો ધરાવે છે પ્રથમ પ્રશ્ન પ્રાદ્યોગિક એટલે કે ટેકનિકલી છે તકનીકી છે કે નિર્જીવથીની વિરુદ્ધ સજીવ શું છે એટલે કે નોન લિવિંગ અને લિવિંગ વચ્ચે શું ફેર છે બરાબર છે અને તેનો જવાબ માગે માગે છે અને બીજો પ્રશ્ન તત્વજ્ઞાન એટલે કે ફિઝિયોલો ફિલોસોફિકલ છે જીવનનો હેતુ શું છે તેનો જવાબ માગે છે બરાબર છે ફિઝિયો એટલે ફિઝિયોફો ફિઝિયોલોજીકલ એટલે કે તત્વજ્ઞાનવાળું છે ને એ જીવનનો હેતુ શું છે એ પ્રશ્નોનો જવાબ માગે છે ટેકનિકલ છે કે ભાઈ સજીવની વિરુદ્ધ નિર્જીવ શું છે એવા પ્રશ્નોનો જવાબ માગે છે તો વૈજ્ઞાનિક રીતે બીજા પ્રશ્નોને જવાબ શોધવા આપણો પ્રયાસ નહીં કરીએ કારણ કે એ બધું તત્વજ્ઞાન એ આર્ટ્સનું અને એ બધાનું કામ છે એ આપણું બાયોલોજીકલ જીવવિજ્ઞાનને એની સાથે લાગતું ઓળખતું નથી વિજ્ઞાન એ તો તકનીકી કારણ જ ગોતવાનું છે કે ભાઈ સજીવ અને નિર્જીવ વચ્ચે શા માટે એટલો બધો ફરક છે એ બધા કારણો ગોતવાના છે તો ચાલો આપણે સજીવ શું છે તેના પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરશું એટલે તમારી આજુબાજુ કોઈક પ્રકાશ છે તો એને પાડી નથી દેવાનો હં પ્રકાશ એટલે સમજવાની કોશિશ કરવાની છે ખાલી મજાક કરું છું હળવા ચાલો સમજીએ એક પોઈન્ટ એક સજીવ શું છે વોટ ઇઝ ધ લિવિંગ જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને સજીવો દ્વારા પ્રદર્શિત થતાં વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે પડે છે કે હવે કેવા કેવા લક્ષણો હોઈ શકે જો તમને મારે કેવું હોય તો અહીંયા તમે સમજી શકશો વૃદ્ધિ પ્રજનન પર્યાવરણ વચ્ચેની સભાનતા બરાબર છે આ બધા લક્ષણો કેવા છે તો એ આપણને સરસ રીતે સમજાવે છે કે ભાઈ પર્યાણ વચ્ચેની સભાનતા શું હોવી જોવે બરાબર છે તો પ્રજનન પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા સજીવોને અજોડ લક્ષણો તરીકે ત્વરિત યાદ અપાવે છે તેમાંય આપણને ચયાપચય બરાબર છે અહીંયા લખ્યું છે જો શું લખ્યું છે મિત્રો ચયાપચય બરાબર મેટાબોલિઝમ સ્વયંજનની પ્રક્રિયાની શું કરે છે સ્વયંજનની ક્ષમતા સ્વ આયોજન સેલ્ફ ઓર્ગેનાઇઝન પરસ્પર આકર્ષણ એકબીજા પ્રત્યેનો પ્રભાવ બરાબર છે અને થોડાક વધુ લક્ષણો યાદીમાં ઉમેરી શકીએ ચાલો આપણે આમાંના દરેકને સમજવાનો ધીમે ધીમે આપણે શું કરીશું પ્રયત્ન કરીએ છીએ તો આપણે દરેકને સમજવાનો ધીમે ધીમે આપણે પ્રયત્ન કરશું ઓકે મિત્રો તો હવે જોઈએ છીએ આગળ શું છે ઓકે મિત્રો હવે તમે જોવા જાઓ તો પેજ નંબર તમે ચાર ઉપર આવી ગયા છો એમાં વાંચીએ છીએ બધા જ સજીવો વૃદ્ધિ પામે છે એમાં તો કોઈને શંકા જ નથી બરાબર કદ અને સંખ્યામાં થતો વધારો કઈ કઈ વસ્તુ છે મુખ્યત્વે બે વસ્તુ છે મિત્રો એક છે કદમાં થતો વધારો અને બીજો કયો છે સંખ્યામાં થતો વધારો એક મિનિટ ઓકે ચાલો બધાને સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર એટલે તમને ઓકે હમ હવે તમે જોશો ઓકે હવે એક પછી એક શબ્દ લેતા જઈએ છીએ સાથે બરાબર હવે હા સૌથી પહેલાં આપણે સમજશું કહ્યું તો કે કોષ વૃદ્ધિ એક હા ઓકે ઓકે હા સરસ ચાલો વૃદ્ધિના પૂરક લક્ષણો છે બહુ કોષી સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે અને વનસ્પતિની વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવંત પર્યંત થતી રહે છે વનસ્પતિમાં કોષ વૃદ્ધિ કેવી રીતના થતી રહેશે તો કે જીવંત પર્યંત થતી રહે છે જો અહીંયા લખેલું જ છે બરાબર છે અને એ જીવંત પર્યંતને કારણે આપણે શું થશે કે કોષો સતત વિભાજન પામા કરશે એની પછી તમે જોશો તો અહીંયા બીજું લક્ષણ તમે અહીંયા આપેલું છે એ તમે સમજવાનો પ્રયત્ન કરો બરાબર છે કે વૃદ્ધિ વનસ્પતિની વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવંત પર્યંત થતી રહે છે જ્યારે પ્રાણીઓમાં ચોક્કસ ઉંમર સુધી તે એ પ્રક્રિયા ચાલશે બરાબર છે એક કોષી સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે માઇક્રોસ્કોપમાં કોષ સંખ્યા સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન ઇન વિટ્રો એટલે શું કોષની અંદરના માધ્યમમાં થતી હોય ને એને ઇન વિટ્રો કહેવાય છે અંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે એટલે કે વૃદ્ધિ અને પ્રજનન એકબીજા સાથે પરસ્પર નિવારક ઘટનાઓ એટલે મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવલી ઇવેન્ટ્સ છે એકબીજા સાથે પૂરક ઘટનાઓ છે એમ કહીએ તો પણ ચાલે શરીરના કદમાં થતો થતો વધારો વૃદ્ધિ તરીકે વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે સપોઝ તમે કેવા હતા નાના હતા કે નહીં બરાબર છે હવે નાના એવા હતા ત્યારે તમારી જે વૃદ્ધિ થતી હતી એ કેવી થતી હતી બરાબર છે તો એ વૃદ્ધિને કન્સિડર કરીને તમે જોશો તો તમે પહેલાં નાના એવા હતા ત્યારે ઘોડિયામાં સૂતા હતા હવે ઘોડિયામાં સૂવો તો કેવા બધા રાડે રાડ કરવા માંડે જ નહીં ઘરના હવે પલંગમાં સૂતાવો ખાટલામાં સૂતા હો એવી રીતના થઈ ગયા તો તમારી અંદર કોષોની સંખ્યા એ વધી છે અને કોષોની સંખ્યા વધી છે એટલે ઈકોને કોને કારણે વધી તો કે કોષ વિભાજનને કારણે વધી અને કોષ વિભાજનને કારણે સંખ્યાનો વધારો થયો એટલે તમારી શું થઈ તમારી હાઈટમાં પણ વધારો થયો એટલે તમારી પણ વૃદ્ધિ થઈ એટલે જ તે આપણે કહીએ છીએ કે એક કોષી સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામી માઇક્રોસ્કોપમાં કોષની સંખ્યાને સરળ ગણતરી ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં વનસ્પતિમાં મહદઅંશે વૃદ્ધિને પ્રજનનની પરસ્પર નિવારક ઘટનાઓ છે એવું યાદ રાખવું રહ્યું શરીરમાં કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે જો શરીરમાં કદમાં થતો વધારો વૃદ્ધિ માટેનો માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ નોન લિવિંગ વસ્તુ પણ તેના વ્યાખ્યામાં આવે પર્વતો તથા શિલાખંડો અને રેતીના ઢગલા પણ તેની વ્યાખ્યામાં મૂકવા પડે અલબત્ત નિર્જીવ પદાર્થો તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે સજીવમાં દેહની અંદર તરફની વૃદ્ધિ થાય છે આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં એટલે તત્ત એણે અહીંયા ના પાડી શું પાડી કે આની તરીકે આપણે લઈ શકાય નહીં કોને કેટલીક વૃદ્ધિને સરી પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં આવું આપણે વાક્ય આવ્યું બરાબર છે આ વાક્ય આવ્યું એટલે આપણે પાછા શું થઈ ગયું કે પાછું આપણે એને વૃદ્ધિને આપણે એક સજીવના લક્ષણ તરીકે ગણવી કે નહીં એવો પ્રશ્ન થઈ ગયો એટલે આમ કેટલીક શરતોને આધારે બધા જ સજીવો જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી બરાબર છે મૃત સજીવો વૃદ્ધિ પામી શકે નહીં ઓકે એની પછીનો ટૉક પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે સજીવ પુખ્ત હોય પોતાના જેવો જ બીજો સજીવનું સર્જન કરે છે બરાબર દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે એટલે જ માણસને ત્યાં માણસ જન્મે છે બરાબર હા કોકવાર માર્ગ બાર ઓછા હોય ને પપ્પા ગુસ્સામાં એમ કહી દે કે સાવ વાંદરા જેવો છે કે સાવ વાંદરી જેવી છે તો એમ નહીં સમજી જવાનું કે આપણી જાતિ બદલાઈ ગઈ છે હં એ તો ગુસ્સામાં ખાલી કીધું હોય સ્વીકારી લેવાનું ફરી પાછી મહેનત કરવા દેવાની ઓકે તો દરેક સજીવ પોતાના પુખ્ત હોય પોતાના જેવો જ બીજો સજીવનું સર્જન કરે છે આ ક્રિયાને આપણે શું કીધી છે તો મિત્રો તમને ખબર છે આ ક્રિયાને આપણે પ્રજનન કહીએ છીએ બરાબર છે પ્રજનનને અનુલક્ષીને તમે જોવા જાવ તો શું થાય એ બહુ કોશી સજીવો પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વધતા પ્રમાણમાં પિતૃ જેવો જ સરખો દેખાવ ધરાવે છે એ નિર્વિવાદ છે અને નિઃશંકપણે આપણે તેને લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખ કરીએ છીએ સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે ખૂબ તેના દ્વારા ઉત્પન્ન કરેલા લાખો અલિંગી બીજાણુઓ એ સેક્સ્યુઅલ સ્પોર દ્વારા સરળતાથી બહુગુણિત અને અવરિત થાય છે ઈસ્ટ અને હાઇડ્રા જળવ્યાળ જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં આપણે કલિકા સર્જન બડિંગ તમે જોઈ જ ગયા છો દસમામાં તમારે પ્રજનન નામનું એક ચેપ્ટર આવતું હતું એની અંદર આ બધી વસ્તુ આવી ગઈ છે પ્લેનેરિયા ચપટાકૃમિમાં આપણે સાચું પુનર્સર્જન જોઈ શકીએ છીએ તમને એમ થાય સાચું ને ખોટું એટલે શું તો એ તમે જ્યારે મને મળશો ને ક્લાસરૂમમાં કહીશ ત્યારે હું બંને ટાઈપને સમજાવીશ પણ અત્યારે મારે તમને ઉદાહરણ આપવું હોય તો એમ આપી શકાય પ્લેનેરિયાને તમે બે કટકા કરો ને તો બાકીનો જેટલો ભાગ હોય ને એ પ્લેનેરિયા પૂર્ણ કરશે પરંતુ દાખલા તરીકે ગરોળીની પૂંછડી કપાઈ ગઈ હોય તો ખાલી પૂંછડીવાળો ભાગ જ થશે ગરોળીને બે કટકા કરી નાખો તો બે ગરોળી નહીં બની જાય એટલે એનું સાચું શું ન કહેવાય તો કે એનું સાચું પુનર્સર્જન ના કહેવાય જ્યારે આ પ્લેનેરિયામાં સાચું પુનર્સર્જન કહેવાય છતાંય વધારે તમે ક્લાસરૂમમાં આવશો ત્યારે આપણે બીજા કેટલાક ઉદાહરણો આપશું એટલે કે સજીવના ટુકડા ગુમાવેલા ભાગના પુનર્સર્જન દ્વારા નવા સર્જીવનું સર્જન કરે છે ફૂગ તંતુમય લીલ મોસનું પ્રતંતુ બધા જ અવખંડનથી સરળતાથી બહુ ગુણિત થાય છે આ બધા શબ્દ તમે દસમામાં ભણીને આવ્યા છો મિત્રો જ્યારે બેક્ટેરિયાની એક કોષી લીલ કે અમીબા જેવા એક કોષી સજીવો પ્રજનની વૃદ્ધિ સાથે સરખાવતા દાખલા તરીકે કોષની સંખ્યામાં થતો વધારો આપણે કોષના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ આથી એક કોષી સજીવો આપણે નોંધ્યું કે વૃદ્ધિને પ્રજનન આ બે શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી ખચ્ચર મોલ બરાબર છે જે ઘોડા અને ગધેડાનું સંકરણ છે વંધ્ય કામદાર માખી બરાબર છે વંધ્ય હોય એવું માનવું યુગલ વગેરે જેવા ઘણા સજીવોમાં પ્રજનન કરતા નથી આમ પ્રજનનનો પણ દરેક સજીવનો સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકાતા નથી અલબત્ત નિર્જીવ પદાર્થોને આપ મેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની સંભાવ ક્ષમતા ધરાવતા નથી મતલબ શું છે એમ પહેલાં આપણે એમ કીધું કે બધા માટે વૃદ્ધિ એ સજીવ હોવાનું લક્ષણ આવશ્યક છે એવું નથી પણ મોટા ભાગનાને એ લાગુ પડે છે એવી રીતના પ્રજનન મોટા ભાગનાને તો લાગુ પડે જ છે પણ કેટલીક ખામી રહી જાય છે તો આપણે તો શું કરવું છે સજીવ શું સજીવ શું છે આપણે પ્રાથ આ શરૂઆતનું હેડિંગ જ ઈ હતું મિત્રો યાદ છે ને કે સજીવ શું છે અહીંયા આપણું મેઇન ક્વેશ્ચન જ છે તો એને આપણે સાબિત કરવાની ટ્રાય કરીએ છીએ તો પહેલો વૃદ્ધિ લીધું પછી પ્રજનનની વાત કરી હવે બીજી સજીવની બીજી લાક્ષણિકતા છે ચયાપચય બરાબર છે ચયાપચય એટલે હું બાયોલોજીકલ પ્રોસેસ અથવા મેટાબોલિક પ્રોસેસ અથવા તો જૈવ રાસાયણિક પ્રક્રિયા એ બધાનો સમાવેશ ચયાપચય તરીકે થાય બધા સજીવો રસાયણોના બનેલા છે નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશ કદ કાર્યો વગેરે સંબંધિત રસાયણો સતત બનાવવામાં આવે છે બીજા જેવી કણુંના પરિવર્તન પણ થાય છે આ પ્રકારનું પરિવર્તન રાસાયણિક ચયાપચય પ્રક્રિયાઓ એટલે કે મેટાબોલિક રિએક્શન છે એક કોષીય કે બહુ કોષીય બધા સજીવોમાં હજારો ચયાપચય પ્રક્રિયાઓ એક સાથે થતી હોય છે બધી જ વનસ્પતિઓ પ્રાણીઓ ફૂગ અને સૂક્ષ્મજીઓ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે ચયાપચયક એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી નથી શકતા કોષયુક્ત તંત્ર સેલ ફ્રી સિસ્ટમમાં દેહની બાર બાજુએ પણ ચયા પછી ક્રિયાનું નિરીક્ષણ કરી શકીએ છીએ શરીરના દેહની બહાર ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયા પછી ક્રિયાઓ જીવન કે નિર્જીવ નથી જેથી કોઈ પણ અપવાદ વગર ચયા પછીને દરેક સજીવનો સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકાર કરીએ છીએ મિત્રો હવે આપણે પહેલી વાર શું કહ્યું દરેક સજીવનો સંપૂર્ણ લક્ષણ તરીકે સીનું ઇન વિટ્રો શરીરની બહાર થતી ચયા પછી જીવન ક્રિયાઓ ચોક્કસ રીતે જે વિક્રિયાઓ છે આથી દેહનું કોષીય આયોજન જૈવિક સ્વરૂપેનું લક્ષણ છે એવું આપણે નક્કી કરી નાખ્યું ઓકે કદાચ તેમની આસપાસ પરિસ્થિતિએ પર્યાવરણની પ્રત્યેની અનુભૂતિ ના આવિષ્કારની ક્ષમતા એટલે કે એબિલિટી ટુ સેન્સ દેર સરાઉન્ડિંગ અને એટલે તમને સીધું અત્યારે દાખલા કે વરસાદ આવતો હોય તમે કહો ઓ બહુ ગરમી થાય બહુ ગરમી થાય છે એવું તો ના જ કહો ને ઉનાળો હોય તો આપણે ગરમી કહીએ ચોમાસું હોય તો એમ કહીએ કે વરસાદ આવે છે શિયાળામાં ઠંડી લાગે તો ઇટ ઇઝ ધ એબિલિટી ટુ સેન્સ દેર સરાઉન્ડિંગ આપણી આજુબાજુની પર્યાવરણીય પરિસ્થિતિની આપણને ખબર પડે છે અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા આપે છે બરાબર છે તડકો લાગતો હોય તો આપણે કહીએ છીએ ને ગરમી લાગે છે બહુ ગરમી લાગે એ પ્રતિક્રિયા છે એક જાવતની આપણે તો એસીને પંખાને બધા સાધનો ગોતી નાખ્યા છે એટલે આપણે તો એનો સામનો કરી શકીએ પણ પ્રાણીઓ એની રીતના પ્રયત્નો કરતા હોય જંગલમાં રહેતા હોય તો એવા છાયડાવાળી જગ્યાએ ગોતી નાખે તો એ એક જાતની એની પ્રતિક્રિયા જ છે દરેક સજીવનું સ્પષ્ટ દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક રાસાયણિક કે જૈવિક હોઈ શકે છે સંવેદના અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે વનસ્પતિ હોય કે પ્રાણીઓ આ બંને પ્રકાશ પ્રાણી તાપમાન અન્ય સજીવો પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળોની સામે પ્રતિક્રિયા આપે છે આદિ કોષ કેન્દ્રિયથી લઈને ખૂબ જ જટિલ શું કોષ કેન્દ્રિય ચેપ્ટર નંબર આઠની અંદર પ્રોકેરિયોટિક યુકેરિયોટિક એકેરિયોટિક બધા કોષના પ્રકારને અનુલક્ષીને મેં સજીવોના પ્રકાર તમને સમજાવ્યા છે બધા જ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવો પ્રજનન પર પ્રકાશ અવિધિની અસર થાય છે પ્રકાશ અવિધિ તમે દસમામાં થોડું ઘણું ભણી ગયા છો બરાબર છે ચોક્કસ પ્રાણીઓ ચોક્કસ વનસ્પતિઓની અમુક સિઝનની અંદર એની પ્રજનન ક્ષમતાઓ એ દાખલા તરીકે દેડકો છે એ ચોમાસામાં જ પ્રજનન કરતું હોય છે મોટાભાગે તો એની શું છે ઋતુ સંવર્ધિત એનું પ્રજનન ક્ષમતા કહેવાય આમ દરેક સજીવો તેમની આસપાસની પર્યાવરણથી જાગૃત જ હોય છે માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે દાખલા તરીકે સ્વયં સભાનતા આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ બને છે જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાય કરવી મુશ્કેલ છે એટલે ટૂંકમાં મનુષ્યને તો સમજવો જ અઘરો છે બરાબર બહુ અઘરા અઘરા છે એટલે આ કોરોનામાં જો ને આપણે બધા ચૂપચાપ થઈ ગયા બધા હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છા પડી મૂર્છામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈએ છીએ બીજી રીતના કહીએ તો દર્દીનું મગજ અચેતન બ્રેઇન ડેડ થઈ ગયા હોય બરાબર છે કોમામાં જતા રહ્યા હોય દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી આવા દર્દીઓ કે જ્યારે ક્યારેક સામાન્ય જીવનમાં પાછા આવતા નથી ક્યારેય કોકવાર તો એ પાછા જ નાખે કોકવાર એવો એક્સિડન્ટ થયો હોય મગજને મોટું નુકસાન થયું હોય તો કાયમ માટે કોમામાં જતા રહે તતાંય તે છતાંય તેને બધી સપોર્ટિંગ સિસ્ટમથી આપણે એને જીવતા રાખવાની પ્રયત્ન કરીએ છીએ કારણ કે એ બ્રેઇન ડેડ છે પણ એનું હૃદય બીજું બધું થોડુંક પ્રમાણમાં ચાલતું એટલે આપણે પાછા એને સજીવ માણીએ છીએ અને થોડીક આપણી લાગણી આત્મીયતા વ્યક્તિ પ્રત્યેની અને સંબંધો પ્રત્યેની સમજૂતી એ પણ એમાં ભાગ ભજવતું હોય છે પણ આપણે તો અત્યારે સજીવ શું છે એના વિશે જાણવાના પ્રયત્ન કરીએ છીએ તમે જાણતા હશે કે ઉચ્ચ વર્ગના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમની દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે પેશીના ગુણધર્મ તેના બંધારણને લીધે નથી પરંતુ તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે પેશીની વ્યાખ્યા જ આપણે એમ કહીએ છીએ કે નિશ્ચિત પ્રકારના કોષો નિશ્ચિત પ્રકારનું કાર્ય જ્યારે કરે ત્યારે પેશી બને છે તો એ જ વ્યાખ્યા અથવા એ જ પેશીની વ્યાખ્યાને શું કરે છે સમર્થિત કરે છે એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મ તેના આણવીય બંધારણને લીધે નથી પરંતુ તેમાં રહેલા આણવીય ઘટકો મોલિક્યુલર કોન્સ્ટન્ટ જે હોય છે એને કારણે એ બધા જ ઘટકો એકબીજા સાથે બનતા હોય છે વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે આયોજનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોના પરિણામે છે દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી ચડતા ક્રમમાં કે ઉતારતા ક્રમમાં આ ઘટનાઓ સાચી છે આથી આપણે કહી શકીએ કે કે સજીવો સ્વયં જનિત સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્ર પ્રતિક્રિયા દાખવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા ઉપર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેલા સજીવોના જીવન અને તેમના ઉદ્વિકાસીય વાર્તા છે દરેક સજીવો વર્તમાન ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યોની વેચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોઈ શકે અને એટલે જ સજીવોની વિવિધતા છે એટલે જ એની જટિલતા પણ અલગ અલગ છે એટલે જ આપણે અમીબાથી છે કે સસ્તન વર્ગ સુધી માનવ સુધી આપણે યાત્રા કરવાના છીએ આપણો ટૉપિક બીજો ચાલુ થાય છે એક પોઈન્ટ બે સજીવ વિશ્વમાં વિવિધતા ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ તો અને આ બહુ જ જરૂરી છે નીતર તો આ વિશ્વમાં જેટલા સજીવોત ને બધા એક સરખા જ હોત તો આપણે આઇડેન્ટિફિકેશન જ કેમ કરી શકીએ આપણે બધાને જુદા જ કેમ પાડી શકે જો તમે આસપાસ જોશો તો તમને કુંડામાં વાવેલા છોડ કીટકો પક્ષીઓ પાલતુ કે અન્ય પ્રાણીઓ તથા વનસ્પતિઓ જેવી સજીવોની ઘણી જાતિઓ જોવા મળશે બરાબર છે આપણે કૂતરાએ જોતા હોય બિલાડી દેખાતી હોય ગાય દેખાતી હોય ને ભેંસે દેખાતી હોય ને આંબોય દેખાતો હોય ને પીપળોય દેખાતો હોય ને ગુલાબે દેખાતો હોય ને ચમેલી દેખાતી હોય ને ગલગોટા દેખાતા હોય તો આપણી આજુબાજુ છે આ બાજુ આપણી આસપાસ એવા ઘણા સજીવો પણ છે જે આપણને નરી આંખે જોઈ શકતા નથી બરાબર કોરોના અત્યારે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ક્યાં કોઈને દેખાય છે જો તમે અવલોકન માટે ક્ષેત્ર વિસ્તારમાં વધારો કરો ક્ષેત્ર વિસ્તાર એટલે કે ફિલ્ડમાં બરાબર છે તો સજીવોના વ્યાપ અને વિવિધતા વધારો જોવા મળે છે મેં હમણાં જ તમને કીધું હતું તમે કાશ્મીર જાઓ તો તમને કસ્તુરી બ્રુપ તમને જોવા મળે અને કેરલા તમને જાઓ તો મોટા મોટા જંગલી હાથીઓ જોવા મળે એવી રીતના આસામમાં તમે જોવા આવતો તો એક શિંગી ભારતીય ગેંડો તમને જોવા મળે સાસણમાં તમે તમે જોવા જાઓ તો તમને સિંહ જોવા મળે તો તમે જેમ વ્યાપ વધારો એમ તમને જીવ વિવિધતા વધારે જોવા મળે અહીંથી ભારતમાંથી તમે આફ્રિકા વયા જાઓ તો તમને જીરાફે જોવા મળે અને ઝીબ્રા પણ જોવા મળે બરાબર છે તો જેમ અવલોકન માટેનો ક્ષેત્ર વિસ્તાર વધારો કરો તો સજીવોના વ્યાપ અને વિવિધતામાં વધારો જોવા મળે છે દેખી રીતે દેખીતી રીતે જો તમે જંગલની મુલાકાત લીધી હશો તો તેમાં તમને વધુ સારી સંખ્યામાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળ્યા હશે એ તો દેખીતી વસ્તુ જ છે ને જો તમે જોયેલી દરેક જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ પ્રાણીઓ કે સજીવો જાતિ સ્વરૂપે રજૂ થતા હોય તો હાલના તબક્કે વિશ્વમાં લગભગ એક પોઈન્ટ સાતથી એક પોઈન્ટ આઠ મિલિયન જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે અને તેનું વર્ણન કરેલું છે જે સંદર્ભે પૃથ્વી પર સજીવોની સંખ્યા અને પ્રકારો એ જે વિવિધતા એને જ આપણે બાયોડાયવર્સિટી જેવી વિવિધતા કહીએ છીએ વધારે ડિટેલમાં બારમા ધોરણમાં આના ટોપિક ઉપરનો આપણે આખું પ્રકરણ જે વિવિધતા વિશે ભણવાનું જ છે મિત્રો આપણે યાદ રાખવું યાદ રાખવા જેવું છે કે જેમ જેમ આપણે ક્ષેત્ર અવલોકન એટલે કે ફિલ્ડમાં અવલોકનનો વિસ્તાર વધારીએ અને સતત નિરીક્ષણ કરતા રહીએ તો તમે દવા વધુને વધુ પ્રમાણમાં સજીવોની અનેક વિધિ જાતિઓની તાદ્રેશ્ય રીતે ઓળખી શકે એ તો ઓબ્વિયસલી જ છે મેં હમણાં તમને સમજાયું કે તમે જુદા જુદા વિસ્તારમાં જશો તો તમને જુદા જુદા પ્રાણીઓને વનસ્પતિઓ જોવા મળશે અગાઉ દર્શાવ્યા એવા પ્રમાણે વિશ્વમાં લાખો વનસ્પતિઓને પ્રાણીઓ છે આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ બરાબર છે અને સ્થાનિક નામે એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે સજીવો કે જેના વિશે આપણે વાત કરીએ છીએ તેનો ઉલ્લેખ કર કરવા સર્જાતી મુશ્કેલીઓ કે જેને આપણે કોઈ માર્ગ ન મળતો હોય અથવા એકબીજાના વાર્તાલાપ ન થતો હોય તેને સંભવત તમે જાણી શકો છો ઓકે આ પેરેગ્રાફ ઉપરથી તમે એમ સમજી શકો છો કે ભાઈ ચાલો આપણે શાસણની જ વાત કરીએ તો આપણે સિંહ જોઈએ તો આપણે ગુજરાતીમાં સિંહ કહીએ પણ ઇંગ્લિશમાં પાછું સિંહ ન કહેવાય કોઈક બ્રિટિશર અહીંયા આવ્યો હોય કોઈ યુરોપિયન કન્ટ્રીઝમાંથી કોઈ વ્યક્તિ અહીંયા આવ્યો હોય તો એ સિંહ કે લાયન કહે તો બેની ભાષા બદલાઈ ગઈ તો આની માટે આપણે કોઈક ચોક્કસ તારણ તો કાઢવું પડે કે નહીં કે ભાઈ એક કોમનલી આપણે એક નામ આપવું પડશે એક સાયન્ટિફિકલી નામ આપવું પડશે એની માટેના હવે આપણે પ્રયત્ન કરશું જેથી ચોક્કસ સજીવ સો સચોટ વર્ણન કરવું જેના વિશે કોઈને જાણકારી મળે તે માટે દરેક સજીવનું સાર્વત્રિક યુનિવર્સલ ચોક્કસ નામ હોવું જોઈએ એટલે આપણે લાયન છે અથવા સી છે એને એશિયાટિક લાયન હોય તો આપણે એને લિયો સાયન્ટિફિક નામ એવું આપશું પછી તમે દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો સીનું વૈજ્ઞાનિક નામ છે સાયન્ટિફિક નેમ છે એ પેન્થેરા લિયો જ કહેવું પડે દાખલા કે આપણે મનુષ્યને છે તો ઘણા માનવ કે ઘણા મનુષ્ય કે ઘણા હ્યુમન કે બરાબર છે આવા અલગ અલગ નામ પાડીએ તો એને તો વર્ગીકરણમાં તો એ બધું મુશ્કેલી પડે એટલે સાયન્ટિફિક રીતે જ્યારે આપણે એનું જૈવિક વર્ગીકરણ કરશું ત્યારે આપણે એને હોમો સેપિયન્સ કહેશું તો યુનિવર્સલ આખા જ વર્લ્ડની અંદર એનું એક સરખું જ નામ રહેશે તો અનુસરી નામ આપવાની આ પદ્ધતિને આપણે નામનકરણ અથવા તો નોમેનક્યુલેચર કહીશું દેખી રીતે નામાધિકરણ ત્યારે જ શક્ય બને છે જ્યારે તેનું સચોટ વર્ણન કરેલું હોય અને આપણે જાણતા હોઈએ કે તે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે અને તેની ઓળખ વિધિ એટલે કે આઈડેન્ટિફિકેશન કરે છે બરાબર છે અભ્યાસને સરળ સરળ બનાવવા ઘણા વૈજ્ઞાનિકો દરેક ઓળખાયેલા સજીવોના વૈજ્ઞાનિક નામ સાયન્ટિફિક નેમ માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરેલી છે જે વિશ્વના બધા વૈજ્ઞાનિકોએ સ્વીકારેલી છે વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ માટે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેન્ક ક્લેચર એટલે કે આઈ સી દ્વારા અપાયેલા સિદ્ધાંતો એટલે કે એના પ્રિન્સિપલ અને માપદંડ એટલે ક્રાઇટેરિયા આધારિત હોય છે તમે પૂછશો કે પ્રાણીનું નામકરણ કેવી રીતના થાય તો પ્રાણી વર્ગીકરણ શાસ્ત્રીઓએ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝુઓલોજીકલ નોમ એન્કિલેચર ઝુઓલોજી છે એ પ્રાણી સાથે સંકળાયેલું છે ને બોટનિકલ છે એ વનસ્પતિ સાથે સંકળાયેલું છે એટલે આવી બે વિશ્વની સંસ્થાઓ છે કે જે એણે ચોક્કસ પ્રકારના નિયમો અને સિદ્ધાંતો માપદંડો નક્કી કર્યા છે કે આ જ પ્રમાણે તમારે કોઈ પણ નવો સજીવ શોધો કે જૂના સજીવો છે એનું નામકરણ કરી શકશો તો એ જ આધારે એને આપણે સાયન્ટિફિક નામ અથવા વૈજ્ઞાનિક નામ આપીએ છીએ અને વૈશ્વિક સ્તરે માત્ર એક જ નામ ધરાવે છે તેમજ વિશ્વના કોઈ પણ ભાગમાં આવું નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી દાખલા તરીકે તમે પેન્થેરાલીઓ કહો તો એ સી માટેનું જ વૈજ્ઞાનિક નામ છે તમે એમ કહો હોમો સેપિયન્સ સેપિયન્સ એટલે એ એનું જ છે બરાબર છે ઝીઆ મેઝ મકાઈ માટેનું તમે વૈજ્ઞાનિક નામ વાપરો એટલે તમે વર્લ્ડમાં ગમે તે જગ્યાએ જાઓ મકાઈ માટે ઝીયા મેજ જ શબ્દ વાપરાય ઓળખેલા સજીવનું નામકરણ આપણા જીવશાસ્ત્રીના સર્વ સ્વીકૃત સિદ્ધાંતોને અનુસરે છે દરેક વૈજ્ઞાનિક નામ માટે બે ઘટકો ધરાવશે એક વંશગત નામ એટલે જીનેરિક નેમ અને એક જાતિ સંકેતિક પ્રત્યે એટલે કે સાયન્ટિફિક એફિથેટ એટલે કે અનુક્રમે પ્રજાતિ અને જાતિ બરાબર છે દરેકને બે હોય એક વંશગત નામ કે જે પ્રજાતિ સાથે સંકળાયેલું હોય જીનેરિકને અને એક છે સંકેત પ્રત્યય બરાબર કે જેને આપણે જાતિ સંકેત પ્રત્યય કહે છે જેને આપણે જાતિ કહીશું બે ઘટકો સાથે નામ આપવાની આ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવાય છે દાખલા કે તમે હું કહું પેનથેરા લ્યો તો પેન્થેરા છે એ શું થયું તો પ્રજાતિથી લીઓ શું થયું જાતિ થઈ તો જાત પ્રજાતિ અને જાતિ આવા બે ભાગમાં આખું નામ એનું આપ્યું એટલે એને દ્વિ નામકરણ પદ્ધતિ આપણે એને કહીએ છીએ બરાબર છે આ નામકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ બરાબર એક વનસ્પતિ શાસ્ત્રી થઈ ગયો ને બહુ સારું એણે કામ કર્યું હતું એની આખી વર્ગીકરણ પદ્ધતિ પણ છે તો કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવી હતી કે જેણે વિશ્વના વૈજ્ઞાનિકો એના બધા જ વિશ્વના વૈજ્ઞાનિકો અનુસરે છે બે શબ્દો ધરાવતી આ નામકરણ પદ્ધતિ સાનુકૂળ સાબિત થયેલી છે ચાલો આપણે આંબાનું ઉદાહરણ લઈએ આપણી બુકમાં આંબાનું ઉદાહરણ છે દ્વિનામીકરણ પદ્ધતિ એટલે કે બાયો નોમિકલ નોમેન્ક્યુલેચર પદ્ધતિ સમજીએ આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જી ફેરા ઇન્ડિકા એમાં મેન્જી ફેરા શું હશે મિત્રો તો તમને આગળ જ ખબર પડી ગઈ હશે શું આવી ગયું પ્રજાતિ બરાબર છે જો અહીંયા લખી છે પ્રજાતિ અને બીજું છે જાતિ બરાબર તો જાતિના પ્રજાતિ ઉપર જ આખી આખું છે જીવશાસ્ત્રીના નામ સામે તે એટલે દ્વિનામીકરણ પદ્ધતિ સમજીએ આપણે ઉદાહરણ કોનું લેવાનું છે મેગજી ફેરા ઇન્ડિકા એટલે કે આંબાનું વૈજ્ઞાનિક નામ છે આપણે જોઈએ કે દ્વિનામીકરણ પદ્ધતિમાં મેગ્નિફેરા પ્રજાતિ જ્યારે ઇન્ડિકા છે એ ચોક્કસ પ્રકારની જાતિનું નામ છે બરાબર એટલે પહેલાં હંમેશા પ્રજાતિ લખવાની અને પછી જ શું લખવાનું પછી જ તે જાતિનું નામ લખવાનું હવે એના કેટલાક નિયમો છે બરાબર છે જાતિનું નામકરણ માટે બીજા સાર્વત્રિક નિયમો નીચે પ્રમાણે છે જીવશાસ્ત્રીએ નામ સામાન્ય રીતે કેમાં લખવાનું તો કે લેટિનમાં જ લખવાનું અને ઇટાલિક એટલે ત્રાસા અક્ષરમાં જ લખવાનું બરાબર છે આ એનો એક નિયમ છે એટલે તમે કોઈ પણ વૈજ્ઞાનિક નામ આપો એટલે એને આ બે શબ્દમાં તમારે લખવાનું જીવશાસ્ત્રીય નામકરણમાં પ્રથમ કોનું નામ લખવાનું જાતિનું અને બીજા ઘટકમાં પ્રત્યેય એ કોનું લખવાનું એટલે પહેલાં સોરી પ્રજાતિનું ને પછી કોનું નામ લખવાનું જાતિનું એટલે કે જીનસ અને સ્પીસીસમાં જ લખવાનું આખું નામકરણ જીવશાસ્ત્રીના નામના બંને શબ્દો હસ્તલિખિત લખેલા પોતાના હાથે જ લખેલા હોવા જોઈએ ત્યારે દરેક શબ્દની નીચે કેવી લીટી કરવાની આડી લીટી લીટી કરવામાં આવે છે તેનો મૂળભૂત ઉદ્ભવ લેટિન બનાવતા ઇટાલિકમાં સ્થાપવાનું હોય છે પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિ એટલે કેપિટલ અક્ષરમાં જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં એટલે કે સ્મોલની અંદર તમે જોઈ શકશો અહીંયા મોટી લિપિ એટલે કેવું મેગ્નિફેરા છે તો એમ કેપિટલ લખેલો છે પ્રથમ મૂળાક્ષર બરાબર પછી ઇન્ડિકામાં આઈ સ્મોલ કરેલો છે તો પેલી જાતિ છે અને ચોક્કસ પ્રત્યે એફિથેટર એટલે કે જીવશાસ્ત્રીના નામને અંગત સંશોધનનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે દાખલા તરીકે મેન્જીપેરા ઇન્ડિકા એલ આઈ ડબલ એન જે દર્શાવે છે કે આ જાતિ છે બરાબર એનું સૌ પ્રથમ વર્ણન કોણે કર્યું હશે તો કે લિનિયસે કર્યું હતું એટલે જે અહીંયા એલ આઈ 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 બતાવ્યું છે ને એ વૈજ્ઞાનિકનું નામ છે સમજાણું તમને તો મુખ્યત્વે આ ચાર ભાગમાં જ ચાર રીતે જ આપણે કોઈપણ વર્ગીકરણની અંદર આપણે આગળ જઈ શકીએ છીએ બરાબર છે એની સાયન્ટિફિક પદ્ધતિ છે કે જે પેલી બંને સંસ્થાઓએ પણ સ્વીકારેલી છે ચોક્કસ પ્રત્યે પછી એટલે કે જીવશાસ્ત્રીના નામને અંતે સંશોધનનું નામ સંક્ષેપમાં લખવામાં આવે છે મેન્જીફેરા ઇન્ડિકા દર્શાવે કે આ જાતિનું સૌ વર્ણ લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતું બધા સજીવોનું નામ ધીકરણ કરવાનું શક્ય ના પણ હોય જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથની વેચણી દ્વારા શક્ય બનાવાય છે કાર્ય પદ્ધતિને વર્ગીકરણ કહે છે આને જ આપણે ક્લાસિફિકેશન કહીએ છીએ આમ વર્ગીકરણ એક એવી કેવી પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવની વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ વ્યવસ્થા હોય તો તેમજ સરળતાથી નિરીક્ષણ કરી શકાય છે લક્ષણો ઉપર આધારિત હોય છે દાખલે કે વનસ્પતિ પ્રાણીઓ કૂતરાઓ બિલાડીયાઓ બિલાડીઓ કીટકો અને કેટલાક જૂથોને ઓળખી શકીએ છીએ આવા જૂથ શબ્દોનું પ્રયોજન કરતાની સાથે જ આપણે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ કૂતરા વિશે વિચારતા હોઈએ ત્યારે આપણી સમક્ષ તેની કૂતરાની કેવી છબી છતી થાય છે બિલાડીની નહીં બરાબર એ તો આપણને ખબર પડે જ તે હવે જો આપણે આલ્સેશિયન વિશે વિચારતા હોય આલ્સેશિયન એક કૂતરાની જાત છે આપણે જાણીએ છીએ કે આપણા કોના વિશે વાત કરીએ છીએ એ જ રીતે કોઈ સસ્તન પ્રાણી જૂથની વાત કરીએ તો તમે એવા પ્રાણી વિશે વિચારતા થશો કે બાહ્ય કર્ણપલ્લવ બારના જે કાન હોય છે ને બાહ્ય કર્ણપલ્લવ કહેવાય અને શરીર પર વાળ હોય તેવી જ રીતે વનસ્પતિમાં જો ઘઉં વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે મગજમાં ઘઉંની છબી તાદૃશ્ય થાય ઘઉંનો ત્યાં આખો દાણો દેખાય આપણને થાય છે નહીં કે ચોખાનો અન્ય વનસ્પતિ આથી કૂતરાઓ બિલાડીઓ સસ્તન ઘઉં ચોખા વનસ્પતિઓ પ્રાણીઓ વગેરે જેવા સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડેલી છે આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે વર્ગક એટલે કે ટેક્સ ટેક્સા શબ્દ વપરાય છે આમ વર્ગક એ જુદી જુદી કક્ષાનું નિર્દેશન કરે છે વનસ્પતિઓનું પણ વર્ગક બને છે ઘઉં પણ એક વર્ગક છે એવી જ રીતે પ્રાણીઓમાં સસ્તન કૂતરાઓ બધા વર્ગકના સ્વરૂપે છે પરંતુ તમે જાણો છો કે કૂતરા એ સસ્તનના સસ્તન ધારી છે અને સસ્તન એ બધા જ પ્રાણીઓ છે આથી પ્રાણીઓ સસ્તન અને કૂતરાઓ જુદા જુદા સ્તરે વિવિધ વર્ગકમાં તરીકે રૂજાય રજૂ થાય છે આમ લાક્ષણિકતાના આધારે બધા સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની આ પ્રક્રિયાને આપણે શું કહીશું મિત્રો તો કે એને જ આપણે વર્ગીકરણ કહીશું ક્લિયર પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહીશું એ અભ્યાસ કરીએ એને વર્ગીકરણ કહીશું ને એની માટેનું જે અભ્યાસની પદ્ધતિ હોય એને વર્ગીકરણ વિદ્યા ટેક્સોનોમી કહેવાય ઓલાને ક્લાસિફિકેશન બરાબર અને આને શું કહેવાય ટેક્સોનોમી સજીવોની કોષની રચના સાથે બાહ્ય આંતરિક રચના પ્રક્રિયા અને પરિસ્થિતિએ જાણકારી વિશે અને આધુનિક વર્ગીકરણનો અભ્યાસ આધાર બને છે આ લક્ષણીકરણ ઓળખ ઓળખવિધિ આઇડેન્ટિફિકેશન વર્ગીકરણ ક્લાસિફિકેશન અને નામાન નામકરણ નોમેન્ક્યુલેચર એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે મિત્રો આ શબ્દો ખાસ યાદ રાખજો આટલા બરાબર છે કારણ કે કોઈ પણ વર્ગીકરણ બેઝિકલી આ વસ્તુ ઉપર કે આ સિદ્ધાંતો ઉપર આપણે કરતા હોઈએ છીએ વર્ગીકરણ કોઈ નવી બાબત નથી ખાસ કરીને પોતાના ઉપયોગ માટે જાત હંમેશા વિવિધ પ્રકારના સજીવ વિશે જાણવા વધુને વધુ રસ દાખવે છે શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક પહેરવા ઓઢવાને આશ્રયના સ્ત્રોત શોધાતા રોટી કપડાં મકાન જેથી શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગીતા ઉપર આધારિત હતું ત્યાર પછી માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારોની વિવિધતા વિશે વધુ જાણવામાં રસ દાખવતો નહોતો પરંતુ તેના સંબંધો કેળવવા લાગ્યો આ પ્રકારની અભ્યાસની શાખા પદ્ધતિસરના વિજ્ઞાન સિસ્ટેમેટિક તરીકે ઓળખા ઓળખાતી હતી સિસ્ટેમેટિક શબ્દ લેટિન શબ્દ સિસ્ટામાં શબ્દમાંથી ઉતરી આવે છે કે જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી થાય છે લિનિયસે તેના પ્રકાશક પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટામા નેચર શબ્દ પ્રયોજન કર્યું હતું એટલે એણે જે બુક બહાર પાડી તેનું નામ એવું રાખ્યું હતું એણે પછી જેમ જેમ પદ્ધતિસર નો વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખવિધિ નામકરણ અને વર્ગીકરણનો સમાવેશ થતો ગયો પદ્ધતિસરનું વિજ્ઞાન અને સજીવો વચ્ચેના ઉદ્ધ વિકાસના સંબંધોનો અહેવાલ ધ્યાનમાં લેવામાં આવે છે અને એની પછી મિત્રો આ વર્ગીકૃત કક્ષા એક પોઈન્ટ ત્રણ નામનો ટૉપિક છે એ આપણે મિત્રો આની પછીનો એક વિડીયો લેક્ચર તમારી પાસે મૂકીશ અને એમાંથી આપણે સમજવાનો ટ્રાય કરીશું એમાં આપણે એનો અભ્યાસ કરીશું બરાબર છે તો આજે આટલું રાખીએ શબ્દો જ છે બરાબર સમજો બરાબર વાંચજો ઓકે